સતત બીજા વર્ષે ધ મેમરીઝ ઇવેન્ટ દ્વારા કેસરિયા નવરાત્રીનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાત્રિના ઘોરંધકાર વચ્ચે અદ્યતન લાઇટિંગ, ડેકોરેશન, ફ્લડ લાઇટ, ઇલેક્ટ્રિક સિરીઝના નયન રમ્ય ઝાકમ ઝોળ દિવસ જેવો માહોલ જમાવીને વાતાવરણમાં ધાર્મિકતાનો સૂર છવાયો છે. જો બોલિવૂડના પ્લેબેક સિંગર જયસિંહ ગઢવી, અક્ષત પરીખે સુરતીઓને ગુજરાતી ગરબાના સુરમાં તલ્લીન કરી દીધા છે. પાવલી લઈને હું તો પાવા ગઢ ગઈ હતી, પાવા ગઢવાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે. ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ, મારે હિચલેવી છે, તારા વિના શ્યામ મને કલરું લાગે. હું તો ગઈ હતી મેળે, ઈંધણા વીણવા ગઈ હતી મોરી સૈયર, અમો કાકા બાપાના કોરિયા ટીમલિયામાં રમીએ, જેવા સોંગ પર રાસ ગરબાની રસલાહાણ છાપી છે. ડીજેને ઢોલના તાલે કે યુવક યુવતીઓ ખેલૈયાઓ ગરબે ઘૂમવામાં લયલીન થયા હતા. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન મળતી રહે. કેવલ જાસોલિયા કંપનીનું નામ તો મેમરીઝ ઇવેન્ટ. આપણે કઈ પ્રકારનું આયોજન છે, શું છે આયોજનની અંદર? તમે આપણે શરૂઆત પાર્કિંગથી લઈએ તો પાર્કિંગ જે છે આપણું પેવર બ્લોકવાળું પાર્કિંગ છે, અને કોઈ જગ્યાએ કાદવ કિચડ નથી પાર્કિંગમાં. અમે રોડ ઉપર કોઈ જગ્યાએ ગાડી પાર્ક કરાવતા નથી, તમામ ગાડીઓ અમારી અંદર છે, અને ટુ વ્હીલરનું પાર્કિંગ તો ફ્રી છે. ત્યારબાદ અંદર જોઈએ તો આપણે ફૂડ સ્ટોલ, સેલ્ફી બૂથ, અને જયસિંહ ગઢવીના તાલે લોકો કુશન કાર્પેટની અંદર નાચી રહ્યા છે. ખેલૈયાનો કેવો તમને સપોર્ટ મળી રહ્યો છે? કયા કયા ગ્રુપ લોકો આમાં જોડાયા છે તમારી સાથે? ખેલૈયાનો સપોર્ટની અંદર જોઈએ તો ધ રાજ ગ્રુપ, ટીએફજી ગ્રુપ, ધ મેમરીઝ ગ્રુપ, બીજું શ્યામ ગ્રુપ છે, એન્જોય ગ્રુપ છે, જેકી ખેલૈયા ગ્રુપ, ફંકરેશ ગ્રુપ, ત્યારબાદ કેપીજીજી, આ તમામ ગ્રુપ અમારે ત્યાં રમી રહ્યા છે અત્યારે. ગરબા જનરલી કાલે તમે 1-1.5 વાગે બંધ કરી દીધું, પણ 2 વાગ્યા સુધી ગરબા ચાલે છે. લોકોને કેટલી મજા આવે? લોકો જે મજા લઈ રહ્યા છે બધાના થેન્ક યુના મેસેજ, ને જે અમને એપ્રિશિએટ કરે છે, અને ખાસ કરીને હર્ષભાઈ જે અમને આપણા ગૃહમંત્રી જે છે એમને જે સપોર્ટ અમને આપ્યો છે, જેથી કરીને લોકોની રોજગારી પણ એટલી વધી છે, અને તમામ ઓર્ગેનાઇઝરો, તમામ નવરાત્રીઓ જે છે એ તમામ નવરાત્રીનું જે ખેલૈયાઓ છે ધીમે ધીમે ઘર સુધી પહોંચતા હોવાથી લોકોની બી રોજગારી વધારે વધી છે. સિક્યુરિટી આપણી જે છે, આપણે 3 પડાવની અંદર સિક્યુરિટી રાખેલી છે. પહેલો પડાવ જે આવે છે, જે મેઇન ચેકિંગ જે આવે છે, ત્યાં પંજાબથી શીખ મંગાવેલા છે આપણે. ત્યારબાદ અંદરનો પડાવ જે છે એ મહારાષ્ટ્રીયન છે, ત્યારબાદ અંદરનો પડાવ જે છે તે આપણે સુરતના લોકલ લેવલના છે. ગયા વર્ષ કરતા આ વર્ષે એવું તો શું આયોજન અલગ છે કે લોકોને ખેલૈયાઓને આપ આકર્ષી રહ્યા છો? ગયા વર્ષ કરતા આકર્ષિત તમે જો કહો તો, એક તો આપણી જે ડેકોર જે થીમ જે છે, જે સૌથી ઓછું કપડું વાપરીને આપણે આ ડેકોર થીમ સેટ કરી છે. ત્યારબાદ આપણે જોઈએ તો આપણી પાસે આ જે સરસાણા વેન્યુ જે છે ઓલરેડી એક પરમેનન્ટ સ્ટ્રક્ચરવાળો ડોમ છે, તો ફાયર એક્ઝિટથી માંડીને તમામ પરમિશન આપણને બહુ ઇઝીલી મળી ગઈ છે.